જે લોહીનું દૂધ બનાવે છે એ માં છે, અને જે પોતાના લોહીનું પાણી કરીને તમને સંતોષે એ તમારો બાપ છે. આવા મા બાપ અહીં બેઠેલા સૌ કોઈને મળ્યા છે. હું આજે છ શિબિરમાં એક પણ દિવસ મેં તમને પ્રતિજ્ઞા નથી આપી, રોજ તમે પ્રભાવના લઈને નીકળ્યા છો. આજે છેલ્લું પ્રવચન અને છેલ્લી એક પ્રતિજ્ઞા આપવાની ઈચ્છા છે. તમારી તૈયારી હોય તો બે હાથ જોડો, એક જ પ્રતિજ્ઞા રોજ સવારે ઉઠી તમારા મા બાપને તમે પગે પડજો, અને નંબર બે, રોજ સાંજે સૂતા પહેલા તમારા મા બાપ સાથે 10 મિનિટ બેસવાનું રાખજો. પરણીને સાસરે જાઓ, તમારા સાસુ અને સસરાને પગે પડજો, એ તમારા મા બાપ સમજો, અને રોજ સાંજે એમની સાથે 10 મિનિટ બેસજો. હું તમને ગેરંટી સાથે કહું છું, જિંદગીમાં ગમે તેવી સમસ્યા સર્જાણી હશે એમાંથી રસ્તો તમારા મા બાપ તમને કાઢીને આપશે. પણ જો તમે બેસશો તો તમે તમારા બેડરૂમમાં ભરાઈ જશો, તમે તમારા મોબાઈલમાં ઊંડા ઉતરી જશો, તો મે બી પોસિબલ આવતીકાલે કોઈ એવી સમસ્યા આવી શકે કે જેમાં તમે સુસાઇડ સુધી કદાચ પહોંચી જશો. એનાથી બચવું હશે, બે કામ કરો. સવારે રોજ મા બાપને પ્રણામ કરતા જાઓ, અને સાંજે મા બાપ સાથે 10 મિનિટ નહીં, ટીવી સાથે જોઈએ છીએ એમ કહીને 10 મિનિટ નહીં, આ ટીવી જોયા વગર માત્ર મમ્મી પપ્પા બેસો, આપણે બેસવું છે. તમારા મા બાપને 10 મિનિટ આપો. યાદ રાખજો, જેમ જેમ તમારા મા બાપ ઘરડા થતા જશે ને, તેમ તેમ એમને તમારી સંપત્તિ નથી જોઈતી, એમને તમારી સહાનુભૂતિ જોઈએ છે. તમારા ઉંમર લાયક મા બાપ થશે ને, પછી એને તમારા રૂપિયા નથી જોઈતા, એને તમારો 10 મિનિટનો સમય જોઈએ છે. તમારી 10 મિનિટ મળશે ને, 24 કલાકની કેટલી મિનિટ હોય છે, 1440, 1440 માંથી 1430 મિનિટ કદાચ નહીં આપો, પણ 10 મિનિટ આપશો ને તો બાકીની 1430 મિનિટ રમતા રમતા એની પસાર થઈ જશે. યાદ રાખજો, બચપણની રાત ઉનાળા જેવી હોય, ઉનાળાની રાત ફટાફટ પસાર થઈ જાય, જવાની ચોમાસા જેવી હોય, અને ઘડપણો છે બુઢાપો એ કોના જેવી હોય, શિયાળાની રાત જેવી. શિયાળાની રાત કાટી નહીં કટતી, શિયાળાની રાત જેમ લાંબી હોય એમ ઘડપણ બહુ લાંબુ લાગતું હોય, પણ એમાં એની પાસેનો દીકરો બેસે, એની દીકરી બેસે, તો મા બાપને લાગે કે અહીંયા જ મારું સ્વર્ગ છે, મારા સંતાન મારી સાથે જ, હવે આ દુનિયાનું કોઈ સુખ મને નહીં મળે તો ચાલશે. તમારી 10 મિનિટ એના માટે બહુ મોંઘી હોઈ શકે છે. હું ઈચ્છું છું આ બે નિયમ આજે લેતા જાઓ. પ્રભાવના આજ સુધીમાં બધી લીધી છે, પણ એ સંઘ તરફથી મળી છે, મારા તરફથી ખાલી આ બે પ્રભાવના લેતા જાઓ. સવારે એમના ચરણોમાં પ્રણામ, કદાચ ઘરમાં મમ્મી નથી, પપ્પા નથી, એમનો ફોટો તો છે ને, એમનો ફોટોને પ્રણામ કરજો, અને સાંજે 10 મિનિટ એમની સાથે બેસો. આટલું હું ઈચ્છું છું, તમે બધા એક સાથે બે હાથ જોડી અને જો અભિગ્ર રહેશો તો ઈચ્છું મારી આજની શિબિર સફળ. ધારણા અભિગ્રહ, ધારણા અભિગ્રહ બધા નામ ઉપર કોઈ બાકી ન રહે. ફેરો ભાઈ જરા બરાબર ફેરવજો. ધારણા અભિગ્રહ એક પણ ગણ બાકી ન રહેવો જોઈએ. જિંદગીમાં બીજા કોઈ સુખ ન મળે ચાલશે, પણ મા બાપના આશીર્વાદ વગર તમે જિંદગીમાં ક્યારે જીવી નહીં શકો. અરિયન સખિયમ, સિદ્ધ સખિયમ, સાહુ સખિયમ, દેવ સખિયમ, અપ સખિયમ. કેમ પાછા નીચે જતા રહીશ? ધારણા વિક્રમ ભજન ગાય, અન્નદ્રા ભોગણમ, સહસ્ર ગરણમ, મહત્ર ગરણમ, સર્વ સમય વત્યા ગરણમ. ઓશિરે બોલો, ઓશિરે. બહુ સરસ. એક છેલ્લી વાત કરીને આજની શિબિર પૂરી કરીશ.